मेरा नंबर का और जो रोल नंबर कितलो ट्वेंटी तो पूरी पूरी दी दी थी मैं हाजरी भाई कोई बीजा नहीं हाजरी ना पूरा 37.5 सही क्यों 37 भी सही हो। चलो चलो भाई आपड़े अहीं आगे जुओ આ પરિસ્થિતિ છે હવે જ્યારે તમે બે પ્લેટ શરૂઆતમાં મેં તમને કીધું ખાલી પાડો તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવે હવે તમે કોઈ વસ્તુ અંદર નાખો છો એટલે કે ડાયલેક્ટિક અચળાંક ધરાવતો આ ભાગ ડાયલેક્ટિક નાખ તમારી કાકે આ અસર આપણે ભણ્યું છે ડાયલેક્ટિક અસર અહીંયા કે કેપેસિટીની અંદર નાખવામાં આવે ત્યારે તમને કીધું તું મેં કે અહીંયા બંને સાઈડે એક વધ વિદ્યુતભાર ઘનતા આવશે અહીંયા તમને કીધું કે આ પ્લસ સિગ્મા ઉત્પન્ન થશે માઇનસ સિગ્મા ઉત્પન્ન થશે એટલે કે બધી ડાયપોલ મોમેન્ટ અહીંયા કે મેં ડાયપોલ બતાવી હતી પ્લસ માઇનસ કરી બધી ડાયપોલ એલાઈન થાય એટલે કે ધ્રુવીભવન થાય એટલે ધ્રુવીભવન ને કારણે અહીંયા કે શું થશે ધ્રુવીભવન ને કારણે બધી ધ્રુવીભવન થયું એના કારણે બધી ડાયપોલ એક દિશામાં જઈ જશે અને એક દિશામાં થઈ જશે એના કારણે અહીં એનો નેટ વિદ્યુત ભાર ઘનતા એ જે છે એ શરૂઆતની ઘનતા તમારી જોડે આ હતી હવે જ્યારે ધ્રુવીભવન ને કારણે અહીંયા કે તમે લખશો કે જ્યારે આ બોલ એવું છે 16 નંબર હા હા એટલે હું હું ટેન્શન માં અમે કોઈ આટલા છોકરા બધા હાજર બધા ને સંખ્યા ઓછી કેમ લીધા છે તો કઈ નહીં બરાબર ચલો અને એવું હોય તો ક્લાસ પતે પછી મને ઇન્ફોર્મ કરી દો કારણ કે હું એકદમ તો મોકલતો નથી આજે બરાબર એટલે બાય ચાન્સ કોઈને કદાચ આવ્યું હોય લેફ્ટ થઈ ગયું હોય ને એવું થતું હોય તો બરાબર ચલો જ્યારે ડાયલેટિક ચોસલાને પ્લેટો વચ્ચે મૂકવામાં આવે પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે આવે ત્યારે ચોખ્ખી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ચોખ્ખી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી થાય બરાબર જ્યાં સિગ્મા પી એ ધ્રુવીભવન થયા બાદ ધ્રુવીભવન થાય ત્યારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને એક સાઈડ તમારી પ્લસ થઈ જશે એક સાઈડ તમારી માઇનસ વિદ્યુતભાર ઘનતા થઈ જાય ગઈકાલે મેં તમને આ શીખવાડ્યું અને જો સમજ ના પડી તો મને કહો આમાં ખ્યાલ આવી ગયો ને બધી ડાયપોલ એલાઈન થઈ ગઈ હતી એક દિશામાં તો વચ્ચેના ભાગની ડાયપોલ બધી કટ થઈ જાય ક્લિયર તો આ બાજુનો ભાગ અને આ બાજુના ભાગમાં અહીંયા વિદ્યુત ભાર ઘનતા રહેશે અને એ વિદ્યુત ભાર ઘનતાને મેં કીધું હતું બધ વિદ્યુત ભાર ઘનતા એ બધ વિદ્યુત ભાર ઘનતાને કોને કારણે આવશે ધ્રુવીભવનને કારણે આવશે માટે એને સફિક્સ વાપર્યો પી પી સફિક્સ એટલા માટે કે એને ઇંગ્લિશમાં કહેવાય પોલેરાઇઝેશન પોલેરાઇઝેશન અને પોલેરાઇઝેશનનું ગુજરાતી થાય ધ્રુવીભવન ધ્રુવીભવન દાખલા તરીકે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને છૂટા પાડવા એને કહેવાય ધ્રુવીભવન એટલું અપહરણ એવી રીતે એને ધ્રુવી ભવન આવે બરાબર ચલો તો આ સિગ્મા પી આવી ગયો એને કારણે હવે તમારું વિદ્યુત ક્ષેત્ર આ બને માટે વિદ્યુત ક્ષેત્ર હવે આ વિદ્યુત ક્ષેત્ર કોનું હશે ડાયરેક્ટ મૂક્યા પછીનું બીજી બીજા કિસ્સા માટે એટલે બીજા કિસ્સા માટે જો અહીંયા આગળ આવશે ઈ અહીં મેં ઈ જીરો લખ્યું જ્યારે અહીંયા આગળ મેં ઈ લખ્યું બંને ફરક છે ઇઝિકલ ટુ લખાય સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ અને ઇક્વેશન નંબર 2 ક્લિયર પણ હવે તમે જાણો છો કે આ જે વસ્તુ જે છે મેં તમને ગઈકાલે શીખવાડ્યું જ્યારે ડાયરેક્ટ પદાર્થ મૂકવામાં આવે બે વિદ્યુતભાર અહીંયા આગળ Q1 અને Q2 હોય અને એની વચ્ચે જો ડાયરેક્ટ પદાર્થ મૂકીએ તો અહીંયા આગળ E અથવા તો F નું મૂલ્ય E બરાબર તમે લખો છો Q/4πε2 આને કોનું સૂત્ર થાય અને સૂત્ર પરથી મેં અહીંયા આગળ એની જગ્યાએ મેં લખ્યું હતું K/0 એટલે આના પરથી મેં તમને શીખવાડ્યું હતું કે આ E0/K થાય જો આ સમજ ના પડે તો મને કહી દોજો તો એનો મતલબ એ થયો કે જ્યાં E દેખાય છે ત્યાં પણ આપણે જાણીએ છીએ કે E બરાબર E0/K આ સૂત્રમાં સમજ ના પડે તો મને કહી દોજો છે માટે E0/K અહીંયા આગળ મૂકું આની જગ્યાએ ઇઝિકલ ટુ આ સૂત્ર સમજ પડે ના પડે તો બી મને કહો હું સમજાવું છું ફરી આને ગોખવાની કોશિશ ના કરશો જ્યારે ડાયલેક્ટિક પદાર્થ બે બે વિદ્યુતભારો વચ્ચે મૂકવામાં આવે
તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? પહેલા ચેપ્ટરમાં આ ટોપિક છે, અને બળ હોય તો પણ કેમાં ભાગનું થાય, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય. માધ્યમ ની અંદર વાત કરતા યાદ કરી લો, જો માધ્યમ એમ હોય, માધ્યમ ને એમ લખીએ અને એફ હવામાં લખીએ, તો એફ અપોન કે થાય. એ જ રીતે ઈ એમ બરાબર તમે લખશો ઈ અપોન કે થાય, અપોન માં કે આવી જાય, કેમાં ભાગનું થાય. ચલો આઈ જીરો અપોન મેં કે લખ્યું. હવે આના બરાબર આ બધું જુઓ તો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. પણ તમે જાણો છો ઇક્વેશન એક પરથી શું છે, ઈ જીરો બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ, પણ ઈ જીરો બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે. ધેરફોર આપણું સૂત્ર બનશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ અપોન કે. આ વેલ્યુ મેં અહીંયા પુટ કરી, કે એમ નો એમ રાખ્યો, સિગ્મા પી અંદર ચોપડી ડાયરેક્ટ આપેલું છે એટલે ધ્યાન રાખજો બધી વસ્તુ. આના પરથી તમે સૂત્ર બનાવશો તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ નીચે લઈ લો, એ લખો અહીંયા આગળ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન અહીંયા આગળ થઈ જશે એપ્સિલોન નોટ, એપ્સિલોન નોટ એપ્સિલોન નોટ કટ થશે. ધેરફોર એનો મીનિંગ શું થયો, એનો મીનિંગ થયો કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ આવશે સિગ્મા અપોન કે. આને ઇક્વેશન નંબર આપી દો ત્રણ. સમજ પડી એટલે સુધી? હેલો, દેખાતું ના હોય સમજ પડી, કહેતા હોય તો ફરી વાર એક વાર ચલાવી દો. હેલો, ચલો ફરી વાર જુઓ આ સૂત્ર આપણું ખાસ. પછી જયારે આપણે ડાયલેટિક ચોસલું આની અંદર મૂકીએ છીએ, તો ચોસલું મૂકવાને કારણે શું થયું, એની જે ઘનતા હતી એ ચોખ્ખી ઘનતા કેટલી થાય, સિગ્મા માઇનસ સિગ્મા પી જીરો. કારણ કે સિગ્મા તો એની જોડે હતી અને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, આ સિગ્મા જે હશે એના વિરુદ્ધ દિશામાં હશે, એટલે બંનેની મારે નેટ લેવી હોય તો સિગ્મા માઇનસ સિગ્મા પી કરવી પડે. અહીંયા ચોખ્ખા માટે લખવું પડે સિગ્મા માઇનસ સિગ્મા પી, એ નેટ આવે ચોખ્ખી. તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર તમારું જે આવે એ લખાઈશું ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. બરાબર, આ વસ્તુની અંદરથી આ કેલ્ક્યુલેશન મેં તમને આ ચોપડીમાંથી આવ્યું, આ કેલ્ક્યુલેશન એ મેં તમને સમજાવ્યું કે કેવી રીતે થાય છે. જુઓ હવે ઈ બરાબર આપણે જાણીએ છીએ પહેલા ચેપ્ટરથી, જે રીતે એફ બરાબર શું લખાય, એફ અપોન કે જ્યારે કે ડાયલેટિક માધ્યમ હોય ત્યારે, એ રીતે ઈ એમ બરાબર શું લખાય, ઈ અપોન કે. એવી રીતે અહીંયા મેં તમને જુઓ કીધું કે ઈ બરાબર તમે લખશો ઈ જીરો અપોન કે. ક્લિયર, ઈ એમ એટલે ઈ જીરો ખાલી ભાગ ભાગ્યા કે કરવાનો, તો ખાલી ભાગ ભાગ્યા કે કરી દીધો, ખાલી ભાગ ભાગ્યા કે મૂક્યો મેં, એના બરાબર આપણું આ સૂત્ર લખ્યું. હવે તમે જાણો છો ઇક્વેશન એક પરથી કે સિગ્મા જીરો જે ઈ જીરો છે એ સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે, એ કિંમત મેં ઇનપુટ કરી અને મેં સિગ્માને એપ્સિલોન ને નીચે લઈ ગયો, કે ની જોડે આવી ગયો. હવે જો બંને સાઈડ થી આ બંને સાઈડ થી તમે જોશો એપ્સિલોન નોટ કટ થાય, એટલે મારી જોડે એક ફોર્મ્યુલા કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન કે. આ એપ્લિકેશનનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવાનો છે, એટલે મેં એને પહેલા સાબિત કર્યું, વી ના સાબિત કર્યું. કારણ કે મારે સાબિત કરવું છે કેપેસિટન્સ, તો કેપેસિટન્સમાં મારે વી ની જરૂર પડવાની, પણ મેં પહેલા આને અલગ તારી દીધું. કારણ કે ચોપડી ની અંદર આની સાબિતી આપી નથી. હવે બોલો સમજ પડી ગઈ? હેલો, ઓકે. અને મેં તમને અગાઉ એવું કીધું છે, હજુ પણ કેવું છું, જો તમે તમારા કોન્સેપ્ટ ક્લિયર રાખશો, કે મારા ખ્યાલથી જો તમારી સ્કૂલ હજુ એક બે મહિના લેટ થાય તો 100% તમારી જોડે એમસીક્યુ જાય જવાના છે, અને એમસીક્યુ ની અંદર આ બધી વસ્તુ સૌથી અગત્યની થઈ છે. આ બધા સૂત્ર જે આપણે ડાયરેક્ટ આવ્યા, જે ચોપડી ડાયરેક્ટ આપેલા છે, આપણે સાબિત કરેલા, આ બધી વસ્તુ નોટમાં લખજો. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ. તો આપણી જોડે આ બે ઇક્વેશન છે, આ ત્રણ ઇક્વેશન હું અલગ રીતે લખી દઉં છું. બરાબર, ચલો આપણી જોડે પહેલું ઇક્વેશન કયું છે, ખાલી ભાગ માટે એક ઇક્વેશન આપણી જોડે આવ્યું ઈ જીરો વાળું. ઈ જીરો બરાબર લખ્યું આપણે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. એના પરથી આપણે એક બીજું જયારે ભરેલો ભાગ લાગ્યો ડાયલેટિક માટે, તો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. બધા આપણે એ પણ જાણી ગયા કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ થાય છે સિગ્મા અપોન કે. બરાબર, આ મેં તારવીને બતાવ્યું તમને. ચલો હવે મારે જોઈએ છે કેપેસિટન્સ શું સૂત્ર, તો કેપેસિટન્સ ના સૂત્ર માટે મારે જોઈએ બી, કારણ કે ક્યુ અપોન વી કરીએ તો સી મળે મને, તો મારો ભૂલ હવે બી સાબિત કરવાનો છે. હવે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વી બરાબર, તમે એક સૂત્ર લખ્યું હતું વેદ, મેં યાદ કરેલો છે ગઈકાલે મેં સમજાવ્યું વેદ, આ સૂત્ર આપણી જોડે છે, તો ઈની વેલ્યુ તો આપણી જોડે આ છે, એ મૂકી દઈએ. તો આના પરથી વી ઇઝ ઇક્વલ ટુ ઈની જગ્યાએ તમે મૂકશો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. પણ તમે જાણો છો સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન કે છે. જો હવે તમને બધી સિક્વન્સ ખબર પડી જશે,
therefore v is equal to sigma minus sigma p ની જગ્યાએ લખીશું sigma upon k upon epsilon not into d is equal to લખાય sigma d upon k નીચે જતો રહે k epsilon not sigma જે છે એના બરાબર તમે લખી શકશો q by a q upon a into d આ યાદ હોવું જોઈએ સિગ્મા બરાબર q upon a છે બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ઘનતા કહેવાય ચલો એ જ રીતે આ a ને નીચે લઈ લો qd upon a epsilon not into k આટલી વસ્તુ સમજ પડી એનો મતલબ કે મારી જોડે v ની ફોર્મ્યુલા જે આ આ બધા સૂત્ર જેને ટ્રાન્સફર કરતા આવડે એ જ મારા મનથી કાબિલ માણસ દુનિયા આ બધી થિયરી ને બધું યાદ રાખીએ માણસ છે ઠીક છે બરોબર છે આવડે છે ભાઈ ક્લાસ જેવું કામ કરે પણ કેલ્ક્યુલેટેડ માઇન્ડ જે થવું એ વ્યક્તિ આગળ વધે બરાબર માટે યાદ રાખજો તમે ગમે એટલા તોફાની હશો ક્લાસમાં બિલકુલ ધ્યાન ના રાખતા પણ આની જે ટ્રાન્ઝેક્શન તમને ખબર પડી ગઈ એ હોશિયાર છે દુનિયાની અંદર એવું ના સમજો તમારા પર્સન્ટેજ છે માટે તમે સક્સેસ છો બરાબર પર્સન્ટેજ દ્વારા હંમેશા ક્લાસની નોકરી કરે જે આવા દિમાગ દોડાવતા એ જ બોસ છે એ ધ્યાન રાખજો એટલે હંમેશા બોસ બનવાનો પ્રયત્ન કરજો બરાબર ચલો તો વી બરાબર તમારી જોડે આવશે ક્યુ ડી અપોન એ એપ્સિલોન નોટ કે હવે મારે જોઈએ છે શું q upon v બરાબર c સૂત્ર છે આ તમને ખ્યાલ છે તો આ q ના છેદમાં હું v લઈ જઉં અને આને ઉપર લઈ જઉં તો a k epsilon is equal to q d upon v લખાય આ d હું નીચે લઈ જઉં તો q upon v બરાબર શું લખાશે c પણ એને આપણે is equal to c લખીએ છે તો ડાયરેક્ટ અહીંયા તમે લખી શકો c is equal to k ને હું સાઈડ પર લેઉં એપ્સિલોન નોટ a upon d તો આ જે સૂત્ર થયું એ ખાલી ભાગ માટે આ જે ભાગ હતો આ ખાલી ભાગ માટે નું સૂત્ર થાય c is equal to epsilon not a upon d જ્યારે ખાલી ભાગ હોય ત્યારે c નું સૂત્ર થાય એનો મતલબ એ થયો કે c is equal to k c 0 આ સૂત્ર મળે જ્યાં k છે એને ડાયલેક્ટ્રિક અચળાંક કહેવાય અને એની વેલ્યુ આવે છે epsilon upon epsilon not અને એને કહે છે આપણે ડાયલેક્ટ્રિક અચળાંક અને નોર્મલ કિસ્સાની અંદર એને લખાય છે k is equal to epsilon r is equal to epsilon upon epsilon not અને હંમેશા યાદ રાખો k ની વેલ્યુ હંમેશા એક કરતા વધારે આવે બરાબર હવે આ સૂત્ર આપણને શું બતાવે આ સૂત્ર આપણને બતાવે છે કે જ્યારે આપણે કેપેસિટર ની વચ્ચે ડાયલેક્ટ્રિક વસ્તુ મૂકીએ તો એનું કેપેસિટન્સ k ગણું વધી જાય આ મુદ્દો અહીંયા ધ્યાન રાખજો કે કેપેસિટન્સ એનું કેટલું થયું k ગણું ખાલી ભાગ કરતા k ગણું થઈ ગયું પણ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર એ એનું વિદ્યુત ક્ષેત્ર કેટલા મો ભાગનું થાય કેવો ભાગનું થાય વિદ્યુત બળ કેટલા ભાગનું થાય કેમો ભાગનું થાય તો અહીંયા તમારી જોડે એક જબરદસ્ત સવાલ થઈ ગયો કે ડાયલેક્ટ્રિક ચોસલું મૂકવાને કારણે કઈ રાશિ વધે અને કઈ રાશિ ઘટે તો કેપેસિટન્સ વધે વિદ્યુત ક્ષેત્ર ઘટે વિદ્યુત સ્થિતિમાન પણ ઘટે અને વિદ્યુત બળ પણ ઘટે આ વસ્તુ એક જબરદસ્ત સવાલ થઈ ગયો સમજ પડી આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહો તો આનો નિચોડ આપણે જ્યારે લખવા જઈએ તો અહીંયા તમે લખશો જ્યારે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું અવાહક ચોસલું સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે રાખવામાં આવે ત્યારે સ્પષ્ટ છે કે તેનું કેપેસિટન્સ આ સૂત્ર પર તેનું કેપેસિટન્સ કે ગણું થાય પણ સાથે સાથે યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત બળ કેમાં ભાગના થાય દેટ મીન્સ કે હું તમને કહી શકું કે em ઇઝ ઇક્વલ ટુ e0 બાય k vm ઇઝ ઇક્વલ ટુ લખાય v0 બાય k ક્લિયર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત બળ fm = f0 / k આટલી વસ્તુ તમારે ચર્ચા કરવાની હોય
चार मार्क में सॉल्व बने। बोलो कोई जगह कंफ्यूजन हो तो मने कहो। छे कोई कंफ्यूजन? छेली त्रणे त्रण बाबतो त्रण वीएम VM, EM, FM અને કેપેસિટર વાળી એ ત્રણે ત્રણ બાબતો સૌથી અગત્યની C0 K C0 K ગણું થઈ જાય કેપેસિટન્સ જ વધે બરાબર અને સાથે એ પણ કહી દઉં કે અહીંયા આગળ વિદ્યુતભાર કદી વધે કે ઘટે નહીં પણ એ પણ યાદ રાખો કે વિદ્યુતભાર માં કોઈ પણ ફેરફાર ના થાય કોઈ પણ ફેરફાર હશે नहीं दैट मींस के शु कहवा अचल अचल रहे शुरुआत में दाखला तरीके आनी जोड़े 10 कूलम विद्युत भार हो तो अहीं अगर पण 10 कूलम विद्युत भार है एना थी कोई वधारे फरक पड़े नहीं आपणे एक सवाल जबरदस्त थई गयो जेडबल नीट गुस्केट तमारो आ बधुं अहीं छे भाई अहीं समझी लो दुनिया में सौथी आगळ निकळी जशो बराबर कोई आपणे बीजुं कोई टेन्शन लेवानी जरूर ज नथी होती पण सवाल शुं छे के आने समझवा माटे तमारे माइंड ने एप्लाय करवुं पड़े बराबर माइंड ने एप्लाय करवा माटे तमारे मगज अगर राखवुं पड़े પછી અહીંયા આગળ બેઠા જ હોય પછી વિચારો કે કોઈ મને કોમેન્ટ કરે હું આમે કોમેન્ટ કરું અથવા તો લેફ્ટ થઈ જાઉં પછી એવું બધું કરવું નહીં ચાલે બોલો ચલો સમજ પડી ડાયા વિદ્યાર્થી છો હોશિયાર છો બરાબર મને ભરોસો છે તમારી પર કે તમે ઓકે ચલો બીજા કોઈ કોમેન્ટ કરતા નહીં ખાસ કરીને કોમલ કરે છે ક્રીઝ કરે મેં સમજ પડી જોઈ જીયા હા જીયા તને સમજ પડી તમે હા બોલ હા બોલ आज सूत्र तारी समझ पड़ी गई ने ओके हम जुओ આપણે લેવું છે સૂત્ર C નો તો C ના સૂત્રમાં મારે V લાવવો પડે તો V નું સૂત્ર તમને ખબર હશે V VD આ બોલો V ED આ સૂત્ર તમને યાદ હોય તો બરાબર આ ED વેધ મેં સૂત્ર ગઈકાલ સમજાવ્યું હતું તો અહીંયા કે તમે E ની જગ્યાએ તમે લખશો આ સૂત્ર તો E ની જગ્યાએ હું લખીશ સિગ્મા માઈનસ સિગ્મા P / એપ્સિલન નોટ ઇન્ટુ D પણ આપણે સાબિત કર્યું હમણાં જ મેં તમને સાબિત કરીને બતાવ્યું આ કે સિગ્મા માઈનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા / કે એ કેવી રીતે આવ્યું છે ને આગળનું તમે ક્લિપ જોશો એટલે તમને અંદાજ આવી જશે બરાબર તો સિગ્મા માઈનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ શું લખાય સિગ્મા / કે એટલે મને જે આ વસ્તુ દેખાય તેની જગ્યાએ હું મૂકી દઈશ સિગ્મા / કે એટલે મેં અહીંયા આગળ શું કર્યું સિગ્મા / કે મૂકી દીધું બરાબર તો સિગ્મા / કે મૂકીએ તો શું થશે જુઓ અહીંયા કોઈ આવે તો મને કહેજો હો એડમિટ કરવાનો હોય તો પછી પાછો એ રહી ના જાય બરાબર કારણ કે વિદ્યાર્થી મારી માટે બધાય સરખા છો તમે કોઈ વાલુ અરખાણું મારે નથી ચલો v ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઈનસ સિગ્મા p / એપ્સિલન નોટ ઇનટુ d ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ હું લખી શકું સિગ્મા / k / એપ્સિલન નોટ ઇનટુ d હવે k નીચે લઈ જાઓ તો સિગ્મા / k એપ્સિલન નોટ ઇનટુ d સોરી ઇનટુ d આવશે પણ તમે જાણો છો કે સિગ્મા બરાબર શું છે q / a આ વેલ્યુ ઇનપુટ કરી દો તો અહીંયા આગળ જો તમારું સૂત્ર શું થશે q / a / k એપ્સિલન નોટ આના d આના ગુણાકારમાં છે એ નીચે લઈ લો એટલે q d / a એપ્સિલન નોટ અને k બરાબર આ એ નીચે લઈ લીધો મેં હવે આના બરાબર તમારે જોડવી છે પણ મારે લાવવું છે q / v કારણ કે સૂત્ર શું છે આપણે જોડે q = cv આ સૂત્ર હતું આપણી જોડે તો q / v કરશો એટલે તમને શું મળશે c મળે ક્લિયર તો અથવા તો તમે ડાયરેક્ટ બધાને v વડે ભાગી નાખો તોય થઈ જશે આનો મતલબ એ થાય v ને મારે નીચે લઈ જવાનું આ ભાગ મારે ઉપર લાવવાનો બરાબર અથવા તમારે v વડે ભાગી નાખો તો આખા ઇક્વેશનને v વડે ભાગી નાખો અને v વડે ભાગશો શું થશે જો v / v ઇઝ ઇક્વલ ટુ q d / a એપ્સિલન નોટ k અને v આ v કટ થઈ ગયા એટલે એક થાવ આ ભાગ આખો ઉપર લઈ લો આના પછી a એપ્સિલન નોટ k ઇઝ ઇક્વલ ટુ q / v અને d જે છેદમાં જતો રહેશે આના છેદનો હવે આ જે સૂત્ર થયું એને થોડું મોડિફાઈ કરો જુઓ હવે q / v બરાબર તો તમારી જોડે c આવી ગયો હવે આ સૂત્ર જુઓ q / v ઇઝ ઇક્વલ ટુ હું k ને સાઈડ પર લઈ લઉં છું k બરાબર તો એપ્સિલન નોટ a / d આગળ મેં તમને સાબિત કરીને બતાવ્યું હતું કે એપ્સિલન નોટ a / d જે છે એ કેપેસિટન્સ છે પણ ક્યારે જ્યારે ખાલી હોય ત્યારે
तो खाली नो सूत्र एप्सिलॉन नॉट ई अपॉन डी खाली कैपेसिटर नो सूत्र खाली कैपेसिटर नो सूत्र અને એવું મેં તમને સાબિત કરીને બતાવ્યું કે વિદ્યુત ભાર થી સ્વતંત્ર છે, વિદ્યુત ભાર પર આધારિત નથી. સમજ પડી? યાદ આવ્યું કે નહીં? જો આ q upon v બરાબર, q upon v બરાબર c છે આપણી જોડે, તો અહીંયા ઘર v ની જગ્યાએ તમે વેલ્યુ કોઈ પુટ કરી દો તો v ની વેલ્યુ શું છે આપણી જોડે? q upon k q upon r, r r કરશે, q q કરતી જશે, r ઉપર જશે અને k નીચે આવશે, એટલે એ તમે જોઈ શકો છો કે r upon 1 upon 4 pi epsilon naught. चलो हेलो ना समझ पड़ी? चलो ई नु सूत्र बोलो. ई बराबर शू सिग्मा अपॉन एप्सिलॉन नॉट. V बराबर सूत्र शू है? E into D. Therefore, V is equal to sigma upon epsilon naught into D. Sigma ની જગ્યાએ શું લખાય? Q upon A into D upon epsilon naught. E ને હું નીચે લઈ જઉં એટલે અહીંયા આગળ આવી જઉં. હવે હું આ V ને અહીંયા આગળ લઈ જઉં છું અને A epsilon ના આને કાઢું છું. Upon D is equal to Q upon V લખાય. Q upon V બરાબર C લખાય. પણ આ સૂત્ર શું છે અહીંયા આગળ? ખાલી ભાગ માટેનું સૂત્ર, માટે અગર સફિક્સ આપણે 0 વાપરે એટલે ખાલી ભાગ માટેનું આ સૂત્ર થયું. આ સૂત્ર પરથી પણ કહી શકાય કે વિદ્યુત ભાર પર આધારિત નથી. ક્લિયર? તો આના પરથી અગર તમે કહી શકો આ જે ભાગ ખરો આગળનો ભાગ એ તમારો શું થતો? આ જે ભાગ આ આટલો ભાગ એ એપ્સિલોન અપોન ડી એ શું છે? સી 0 છે અને આ સી છે. ધેરફોર તમે કહી શકો કે સી ઇઝ ઇક્વલ ટુ કે અને આ થયો સી 0. તો કે ગણું થઈ ગયું. એ જ રીતે હવે તમે કહી શકો વિદ્યુત ભાર फरक छे के भाग छेद के कोण घटे? हमेशा विद्युत बल घटे, विद्युत स्थितिमान घटे, विद्युत क्षेत्र घटे, पण कैपेसिटन्स कदी घटे नहीं. क्लियर? बोलो कोई कन्फ्यूजन हो तो को आवे. हेलो ओके चलो वेरी गुड प्रतीक सुपर. चलो चलो हवे आ तमारो 4 मार्क नो सवाल छे. हवे हवे तमने एवुं कोई के भाई विद्युत स्थानांतर एटले शुं समझाओ? समझवा जेवी छे. अहींया आगळ डायलेक्ट्रिक ચોસલું ત્યારે મૂકવામાં આવે આ રીતે અહીંયા આગળ બરાબર આ ડાયલેક્ટ્રિક ચોસલું આપણે મૂક્યું. આ દાખલા તરીકે તમારી પ્લસ પ્લેટ છે, તમારી માઇનસ પ્લેટ છે. તો અહીંયા આગળ હંમેશા માઇનસ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય બરાબર, એની સામે બીજો એક પ્લસ, અહીં માઇનસ, અહીં પ્લસ, અહીં માઇનસ, અહીં પ્લસ, અહીં માઇનસ અને છેલ્લે પ્લસ બરાબર. ક્લિયર? તો અહીંયા આગળ તમે માઇનસ લખશો, અહીં પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ બરાબર. આ રીતે તમે લખી શકો છો. આ બધું મેં ચલાવેલું છે પણ છતાંય આ સમજાવવા માટે તમને રિપીટ કરું છું બરાબર. એટલે અહીં ધ્યાનથી જોઈ લેજો, કદાચ કોઈ લેફ્ટ થઈ ગયું હોય, ના આવ્યું હોય, અથવા તો કોઈ કારણોસર એને હું ધ્યાન રહ્યું ના હોય, તો આ લોકો ખાસ ધ્યાન આપે બરાબર. કારણ કે આ વસ્તુ તમારે છેક આગળ સુધી આવવાની, એન્જિનિયરિંગમાં જશો તો આ વસ્તુ આવવાની. જો હવે આ એકબીજાની અસર નાબૂદ કરશે, આ એકબીજાની અસર નાબૂદ કરશે. કેટલો ભાગ? આટલેથી આટલો ભાગ, આટલેથી આટલો ભાગ એની એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. આ ભાગ આપણો કેન્સલ આઉટ થઈ જશે બરાબર. એને મેં એને કાઢી પણ નાખ્યું હતું આ રીતે. જ્યારે આ રીતે જ્યારે ડાયપોલ એલાઇન થઈ જાય, ડાયપોલ એલાઇન થઈ જાય, દેટ મીન્સ કે ધ્રુવી બોન્ડ્સની સ્થિતિ આવી. જ્યારે જ્યારે ધ્રુવી ભવન થાય ત્યારે બરાબર આ બધી એલાઇનમેન્ટ એક થઈ ગઈ, બધી એક જ દિશામાં ગોઠવાઈ જાય, બધી એક જ દિશામાં ગોઠવાઈ જશે, એટલે આ જે છે એકબીજાની અસર નાબૂદ કરવાની. એટલે આ હોય કે ના હોય આપણને કોઈ ફરક ના પડે, એટલે ટોટલ અસર આની 0 થઈ ગઈ.
જોય આસ્થા જીયા બધી વસ્તુ સમજાવું તો તમને સમજ પડે છે ને જીયા હલો કોમલ હલો સમજ પડી તમને ઓકે એનો મતલબ કે આ સાઈડ પર વિદ્યુતભાર અને આ બાજુ વિદ્યુતભાર જો આ બાજુ બધો કેવો વિદ્યુતભાર રહ્યો માઇનસ વિદ્યુતભાર નેગેટિવ અને આ બાજુ જે રહ્યો પોઝિટિવ વિદ્યુતભાર બરાબર તો આની ઘનતા જે છે એ ઘનતાને કહેવાય સિગ્મા બરાબર પણ આ સિગ્મા જે છે એ બધ વિદ્યુતભારને કારણે બંધિત અવસ્થામાં છે અહીંયા કીધું આની સામે પ્લસ આવશે આની સામે બધા પ્લસ અહીંયા આગળ હશે અને આની સામે બધા એની સામે માઇનસ હશે કે આ મુક્ત નથી જેવી રીતે તમે અત્યારે મુક્ત નથી તમે અચાનક ઉભા થઈ ના જઈ શકો અમારો ક્લાસ છોડી સમજશો લે તો તમારા મમ્મી પપ્પા તમને રોકશે કોઈ ક્લાસ ચાલે છે ક્યાં જાય બરાબર તો એવી રીતે તમે બંધિત અવસ્થામાં છો એવી રીતે આ પણ બંધિત અવસ્થામાં છે તો એ બધ વિદ્યુતભાર ઘનતા થી પણ બધ વિદ્યુતભાર ઘનતા આવે છે કોના કારણે ધ્રુવીભવનને કારણે અને ધ્રુવીભવનને કારણે આવે છે એનો મતલબ અહીંયા તમે જોઈ શકો કે આ બધ વિદ્યુતભાર ઘનતા અહીં અહીં છે નેગેટિવ અને અહીં છે પોઝિટિવ ક્લિયર તો તમે ડાયરેક્શન એને મળે અહીંથી પોઝિટિવ થી નેગેટિવ આ રીતની દિશા મળે એ ઓપોઝ કરવાનું ક્લિયર તો આ જે એની પરિણામી જે વિદ્યુતભાર ઘનતા છે એને આપણે સિગ્મા પી વડે દર્શાવીએ કોને વડે સિગ્મા પી અને સિગ્મા પી જે થાય આવું જયારે થાય ત્યારે ધ્રુવીભવન થાય અને ધ્રુવીભવન ને હંમેશા લખીએ છીએ આપણે પી વડે અને પી ને પર્ટિક્યુલર દિશા છે સિગ્મા ને પણ દિશા છે તો આને પણ દિશા છે તો એક તમે લખી શકો છો એની દિશા આ રીતનું એક સૂત્ર બને જેની સાબિતી આપી નથી આપણે જેમ બીજું પેજ ઓપન કરશો ને ત્યાં પહેલી લાઈનમાં લખેલી છે કે એની સાબિતી આપી નથી મેં તમને સાબિતી સમજાવી જો અહીં જે કઈ પ્રેરિત વિદ્યુતભાર પુરુષ ઘનતા થઈ સિગ્મા પી આ જે સિગ્મા પી મેં બધ વિદ્યુતભાર લખી છે વાસ્તવમાં છે સિગ્મા પી બરાબર એ સિગ્મા પી ને કારણે અહીં પોલરાઇઝેશન કોઈ સ્પષ્ટ સંબંધ આપ્યા વિના આપણે ડાયલેક્ટ્રિક નો ખ્યાલ દાખલ કર્યો છે અને સમીકરણ મેળવ્યું છે આપણે સાબિતી વિના સિગ્મા પી બરાબર પી પી ડોટ એન કેપ લખ્યું આ તમારે સાબિતી વગર લેવાનું હતું મેં તમને એની સાબિતી પણ આપી કે આ રીતે એની સાબિતી આવે કારણ કે અહીંયા ડાયરેક્શન તમારી કઈ તરફ છે પ્લસ થી માઇનસ તરફ બધા એક જ દિશા જાય છે માટે સદિશ છે તો સદિશ કોને કારણે છે ધ્રુવીભવન ને કારણે અને ધ્રુવીભવન જે છે એને પોલરાઇઝેશન વડે દર્શાવે તો પોલરાઇઝેશન શું છે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ પોલરાઇઝેશન નો મીનિંગ શું છે એકમ કદ દીઠ એકમ કદ દીઠ વિદ્યુતભાર ઘનતા છે ક્લિયર અને આ સદિશ રાશિ કઈ રાશિ છે સદિશ રાશિ આટલી વસ્તુ સમજ પડે અને નંબર ઇક્વેશન વન આપે ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો આટલી સમજ પડી ગઈ હલો હા કે ના બોલો ઓકે ચલો હવે આપણું મેઇન સૂત્ર પર આવો જ્યારે ડાયલેક્ટ્રિક મુક્યું જ્યારે ડાયઇલેક્ટ્રિક ચોસલું ચોસલું હાજર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ બે ના મીનિંગ અલગ થયો આ ખાલી ભાગ માટેનું વિદ્યુત ક્ષેત્ર આ ભરેલા ભાગ માટેનું વિદ્યુત ક્ષેત્ર એક સૂત્ર નથી આવતું આને પણ ધ્યાન રાખજો પાછા એક સૂત્ર આપણને આવડી ગયું કીધું પણ આજકાલ સૂત્ર આવે છે વિદ્યુત ક્ષેત્ર એવું નથી જે તે પરિસ્થિતિ માટે અલગ અલગ હોય બરાબર ચલો ધેરફોર ઈ બરાબર તમારે જોડે આ સૂત્ર હતું સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ આ સૂત્ર હતું પણ આપણે જાણીએ છીએ કે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ મેં શું કર્યું કેપિટલ પી ઇન્ટુ પી ડોટ આ પણ દિશા વાળ્યું છે આ શું છે વિદ્યુત ક્ષેત્ર છે એને પણ એક દિશા છે એને પણ દિશા આપણે ધારી લીધી ક્લિયર ધેરફોર તમે આગળ લખી શકો ઈ એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ પી એન કેપ અપોન એપ્સિલોન નોટ આ સમજ પડી આ સ્ટેપ માંથી આ સ્ટેપ લખ્યું કોઈને કન્ફ્યુઝન હતો કહી દઉં આ પણ જબરદસ્ત સવાલ છે આ પણ બે માર્ક નો સવાલ તમને 100% પૂછે આની ગેરંટી આવા સવાલ તમને 100% પૂછશે બોલો છે